હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ કે એકેડેમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ હોમ તો આજે આપણે કન્ટિન્યુ કરીશું આપણા ગુજરાતી કરંટ અફેર્સના જેટલા પણ રિમેનિંગ ટોપિક છે અને જે એક્ઝામ પોઈન્ટ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એને આપણે કન્ટિન્યુ કરીશું આઈ હોપ કે તમે જે આગળના ટોપિક્સ છે જે લેક્ચર્સ છે તે ઓલરેડી જોઈ લીધા છે અને એક વસ્તુ હું ખાસ રિકમેન્ડ કરીશ કે તમારી રીતે જે લેક્ચર્સ તમે ફોલો કરો છો તમારી રીતે તમારી નોટ્સ બનાવવાનું રાખો બાકી કારણ કે એટ ધી એન્ડ જ્યારે એક્ઝામ વખતે તમે વાંચશો અથવા તો જ્યારે મંથલી રિવિઝન તમે કરશો અથવા તો વીકલી રિવિઝન તમે જ્યારે કરશો ત્યારે તમારી નોટ્સ એ તમારી ગીતા હશે બરાબર તમારી નોટ્સમાં જે લખેલું હશે તે તમારા માટે ફાઇનલ હશે બરાબર અને એને તમે વધુ સારી રીતે વધુ ઝડપથી સમજી શકશો યાદ રાખી શકશો અંડરસ્ટેન્ડ કરી શકશો બરાબર તો આજનો જે આપણો પહેલો ટૉપિક છે તે એક અવકાશીય ઘટના છે તેને લઈને છે એટલે તમે એને પર્યાવરણ સાથે જોડી શકો અને એ છે સન હાલો અથવા તો કેલિડોસ્કોપિક ઇફેક્ટ બરાબર આપણે તમે કોઈ પણ ફિલ્ડમાંથી જો સાયન્સ કોમર્સ આર્ટ્સ કોઈપણ ફિલ્ડમાંથી છો તમે પ્રાઇમરી સેક્શનમાં વિજ્ઞાન સબ્જેક્ટ ભણ્યા હશો અને જ્યારે પ્રાઇમરીમાં તમે જ્યારે વિજ્ઞાન સબ્જેક્ટ ભણ્યા છો ત્યારે તમને કેલિડોસ્કોપ બનાવવાનો એક પ્રોજેક્ટ આવતો હતો એક એક્ટિવિટી આપણને સ્કૂલમાં કરાવવામાં આવતી કે ભાઈ કેલિડોસ્કોપ બનાવવાનો છે અને ત્યારે તમે જે પ્રિઝમ ઇફેક્ટ તેમાં જોઈ લી બરાબર તો એ રીતે તમે કેલિડોસ્કોપની ઇફેક્ટ જોઈ લઈ કે ત્રણે ત્રણ બાજુ કાચ હોય અને તમને રંગીન સર્કલ દેખાય બરાબર તો એ જ પ્રકારની ઇફેક્ટ દુનિયાના ઘણા બધા દેશોમાંથી જોવા મળીએ અને ભારતના જે સધન પાર્ટ્સ છે બરાબર દક્ષિણના જે રાજ્યો છે શહેરો છે ત્યાંથી આપણને આ કેલિડોસ્કોપિક ઇફેક્ટ જોવા મળી તો તાજેતરમાં બેંગ્લોરના રહેવાસીઓએ સૂર્યની આસપાસ થોડીક ક્ષણો માટે એક તેજસ્વી મેઘધનુષ જેવી વીંટી જોઈ હતી બરાબર કે જે જનરલી મેઘધનુષ આપણને અર્ધવર્તુળાકારે દેખાય પરંતુ સૂર્યની આસપાસ સંપૂર્ણ વર્તુળાકારે જે ઘટના દેખાય તેને શું કહેવાય સન હાલો તરીકે ઓળખવામાં આવે છે આ એક દુર્લભ ઓપ્ટિકલ અને વાતાવરણીય ઘટના છે જેને ટ્વેન્ટી ટુ ડિગ્રી સર્ક્યુલર હાલો તરીકે ઓળખવામાં આવે છે બરાબર ઈમેજ જોઈને તમને ખ્યાલ આવશે ઘણા બધા શહેરોમાં દેખાય છે બરાબર એવું નથી કે માત્ર બેંગ્લોરમાં સાઉથના ઘણા બધા શહેરોમાં તમને આ ઘટના જોવા મળી છે શું છે સન હેલો સો સૂર્યના બાવીસ ડિગ્રી પરિપત્ર પ્રભા મંડળ એટલે કે જેની આસપાસના બાવીસ ડિગ્રી જે જ્યાં કોણ બને છે ત્યાં તમને જ્યારે આવું મેઘધનુષનો કલર દેખાય તેને શું કહેવાય કેલિડોસ્કોપિક ઇફેક્ટ કહેવાય તો સૂર્યના બાવીસ ડિગ્રી પરિપત્ર પ્રભા મંડળ અથવા પ્રસંગોપાત ચંદ્ર જેને આપણે શું કહીએ છીએ જે આસપાસ મેઘધનુષ રચાય જેને પ્રસંગોપાત ચંદ્ર અથવા તો જેને ચંદ્રની વીટી અથવા તો પ્રભામંડળ મંડળ કહેવામાં આવે છે તો એ ટ્વેન્ટી ટુ ડિગ્રી હાલો તરીકે ઓળખાય છે અને ક્યારે થાય તો જ્યારે સૂર્યની આસપાસ જે વાદળો છે વાતાવરણમાં જે વાદળો છે એ અમુક ચોક્કસ પ્રકારે સૂર્યના કિરણોનું જ્યારે પરાવર્તન કરે રિફ્લેક્શન અને રિફ્રેક્શન કરે ત્યારે આ પ્રકારની ઘટના આપણને જોવા મળે છે જ્યારે વાદળોમાં હાજર ષટકોણ બરફના સ્ફટિકો દ્વારા સૂર્યના અથવા ચંદ્રના કિરણો પ્રતિબિંબિત થાય છે જેને શું કહેવામાં આવે છે કેલિડોસ્કોપિક અસર પણ કહેવામાં આવે છે આ પ્રભામંડળને બાવીસ ડિગ્રી હાલોસ કહેવામાં આવે છે કારણ કે સૂર્ય ચંદ્રમાં પણ તમને આવી ઘટના જોવા મળી શકે બરાબર પણ ચંદ્રમાં આ પ્રકારની ઘટના બહુ રેર છે તો આ પ્રભામંડળને ટ્વેન્ટી ટુ ડિગ્રીઝ હેલોસ કહેવામાં આવે છે કારણ કે સૂર્ય અથવા ચંદ્રની આસપાસ હોલો અથવા રિંગની દેખીતી ત્રિજ્યા જે હોય છે તે કેટલા ડિગ્રીની હોય છે ટ્વેન્ટી ટુ ડિગ્રીની હોય છે જો એટલે યાદ રાખો કે જ્યારે અમુક ચોક્કસ કોણે જ્યારે કિરણો સૂર્યના અથવા ચંદ્રના કિરણો પ્રતિબિંબિત થાય રિફ્રેક્શન પામે માત્ર ત્યારે ને ત્યારે જ તમને આ પ્રકારનું સંપૂર્ણ વર્તુળાકાર મેઘધનુષ જોવા મળે સર્ક્યુલર હાલોસ ખાસ કરીને સિરસ વાદળો દ્વારા બનાવવામાં આવે છે જે પાતળા અલગ વાળ જેવા વાદળ હોય છે આ વાદળો વીસ હજાર વીસ હજાર ફૂટથી વધુની ઊંચાઈએ વાતાવરણમાં મહત્તમ ઊંચાઈએ રચાય છે મેઘધ ધનુષ્યની જેમ જ એક પ્રભામંડળ દેખાય છે આપણને એક સર્ક્યુલર વીંટી દેખાય છે અને જ્યારે જમણે ખૂણેથી જોવામાં આવે છે ત્યારે કેટલીક વાર તે માત્ર સફેદ દેખાય છે કેમ કારણ કે આપણે ઓલરેડી આ પ્રયોગ પણ આપણે સાયન્સમાં કરી ગયા છે મેઘધનુષના બધા રંગોને એક વર્તુળ પર જો તમે એક પેપર પર સર્ક્યુલર મોશનમાં દોરો અને જો એ સર્ક્યુલર મોશનને તમે જોરદાર ફેરવો બરાબર ચકરડીની જેમ તો તમને જે ફાઇનલ કલર દેખાશે તે કયો દેખાશે સફેદ કલર દેખાશે પરંતુ ઘણીવાર સ્પેક્ટ્રમના રંગો પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે પરિભ્રમણ ડિસ્કની આંતરિક ધાર પર પ્રભામંડળ તેજસ્વી ડિસ્કની અંદર કોઈ પ્રકાશ નથી કારણ કે તે નાના ખૂણા પરથી કોઈ પ્રકાશ ફરી પાછો વળતો નથી તો ટ્વેન્ટી ટુ ડિગ્રીથી અંદર કે વધારે જ્યારે કોઈ કોણે કિરણો રિફ્રેક્શન પામે ત્યારે તમને આ પ્રકારની ઘટના જોવા મળતી નથી લાલ પ્રકાશ અન્ય પ્રકાશના રંગો કરતાં ઓછો ખેંચાય છે તેથી પ્રભા મંડળની આંતરિક ધાર કેવા રંગની દેખાય છે રાતા રંગની આપણને જોવા મળે છે અન્ય શેડ્સ સામાન્ય રીતે ઓવરલેપ થઈ જાય છે અને ધીરે ધીરે આચ્છા થવા લાગે છે તો આપણને ઘણીવાર સૂર્ય પણ લાલ દેખાય બરાબર તો એટલા જ માટે કેમ કે રાતો રંગ ને તમાર ઓછું શોષણ થાય બરાબર એનું અને એટલા માટે શું થાય છે કે અન્ય રંગો ઓવરલેપ થઈને સૂર્યના પ્રકાશમાં ધીરે ધીરે શું થવા લાગે આછા થવા લાગે પરંતુ તમને આંતરિક ધાર જે છે તે કયા રંગની દેખાય રાતા રંગની જોવા મળે બરાબર તો એક નાનકડી ઘટના જે અવકાશીય વાતાવરણીય ઘટના બની તે આપણે યાદ રાખવાની ઇન ઇનકેસ એક્ઝામમાં પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સૂર્યની આસપાસ જ્યારે વર્તુળાકાર સ્વરૂપે તમને જ્યારે મેઘધનુષ અથવા તો વીંટી દેખાય બરાબર જેને પ્રભામંડળ આપણે કહીએ અલગ અલગ રંગો દેખાય અથવા તો ઘાટો રાતો રંગ દેખાય તો એને ટ્વેન્ટી ટુ ડિગ્રી હેલોઝ અથવા તો કેલિડોસ્કોપિક ઇફેક્ટ કહેવામાં આવે છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે પણ સેલેશિયલ ઇવેન્ટ સાથે જોડાયેલો છે અવકાશીય ઘટના સાથે જોડાયેલો છે અને બહુ જ સામાન્ય અવકાશીય ઘટના છે જેને આપણે અવારનવાર જોતા હોઈએ છીએ અને એ છે લ્યુનર એક્લિપ્સ અને સુપર મૂન ચંદ્રગ્રહણ અને સુપર મૂન તો જુઓ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણનો કોન્સેપ્ટ ઓલરેડી આપણને બધાને ખબર છે બરાબર ચંદ્રગ્રહણ ક્યારે થશે જ્યારે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય અને પૃથ્વીનો પડછાયો જ્યારે ચંદ્ર પર પડે ત્યારે ચંદ્રનો અમુક ભાગ કેવો થઈ જશે ઢંકાઈ જશે એટલે પૃથ્વી પરથી જ્યારે તમે ચંદ્ર જુઓ તો ચંદ્રનો અમુક જ ભાગ તમને દેખાય અને એને શું કહેવાય ચંદ્રગ્રહણ કહેવાય સૂર્યગ્રહણ ક્યારે કહેવાશે જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે જો હવે હું રેકમેન્ડ કરીશ કે તમારી નોટમાં તમે જ્યારે બનાવો છો ને ત્યારે એક ઇમેજ નાનકડી બનાવી લેવાની સૌથી મોટો સૂર્ય એનાથી એક નાનકડો ગોળ બનાવવાનો પૃથ્વી અને એનાથી એક નાનકડો ગોળ બનાવવાનો ચંદ્ર બરાબર અને એટલે તમને ખ્યાલ આવી જશે કે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ શું છે સૂર્યગ્રહણ શું છે તો જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય અને જ્યારે ચંદ્રનો ચંદ્રને લીધે સૂર્યનો અમુક ભાગ ઢંકાઈ જાય તો પૃથ્વી પરથી જોતાં તમને સૂર્યની સંપૂર્ણ સપાટી દેખાશે નહીં બરાબર અને એને શું કહેવાય સૂર્યગ્રહણ કહેવાશે તો બે અવકાશી ઇવેન્ટ્સ આપણને જોવા મળી સેલેશિયલ ઇવેન્ટ્સ જેને કહેવાય એક છે કુલ ચંદ્રગ્રહણ સંપૂર્ણ ચંદ્રગ્રહણ અને બીજું છે સુપર મૂન અને આ બંને ઘટનાઓ કેમ ખાસ છે કારણ કે એક સાથે જોવા મળી છવ્વીસમી મે બે હજાર એકવીસના રોજ એક સાથે આપણને જોવા મળી બરાબર સુપર મૂન શું છે તો જ્યારે ચંદ્રનું ભ્રમણ થાય છે તે જ સમયે ચંદ્રની ભ્રમણકક્ષા પૃથ્વીની સૌથી નજીક હોય ત્યારે એક સુપર મૂન આવે છે બરાબર તો ચંદ્ર જ્યારે ભ્રમણ કરતો હોય અને જ્યારે એ પૃથ્વીથી સૌથી ઓછા અંતરે હોય ત્યારે આપણને શું જોવા મળે સુપરમૂન જોવા મળે એટલે ત્યારે આપણને ચંદ્ર એક્ચ્યુઅલ છે તેના કરતાં શું દેખાય મોટો દેખાય કેમ કારણ કે પૃથ્વીથી એકદમ નજીક આવી ગયો હોય અને આછો રતાશ પડતા કલરનો આપણને દેખાશે બરાબર તો જુઓ આ છે આપણી પેરીજી બરાબર અને આ છે એપોજી તો જ્યારે ચંદ્રની પેરીજી સૌથી નજીક હોય પૃથ્વીની ત્યારે આપણને સુપર ઘટના જોવા મળે તો જેમ જેમ ચંદ્ર પૃથ્વીનું પરિભ્રમણ કરે છે ત્યારે એની વર્તુળાકાર કક્ષામાં એક પોઈન્ટ એવો આવશે જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સૌથી ઓછું હશે જેને પેરીજી કહેવામાં આવે છે અને જ્યારે અંતર સૌથી વધારે હશે ત્યારે એને શું કહેવામાં આવે છે એપોજી કહેવામાં આવે છે એક એક પૂર્ણ ચંદ્ર પૃથ્વીથી ઓછામાં ઓછા અંતરના બિંદુએ દેખાય છે તે માત્ર તેજસ્વી દેખાતો નથી પરંતુ નિયમિત પૂર્ણ ચંદ્ર કરતાં કેવો દેખાય છે મોટો પણ દેખાય છે એટલે નોર્મલ પૂનમની રાત જ્યારે આવે ને તેના કરતાં પણ તમને વધારે પ્રકાશિત અને વધારે મોટો ચંદ્ર અહીંયા જોવા મળે નાસાના જણાવ્યા અનુ અનુસાર સુપરમૂન શબ્દ ઓગણીસો અગ્ન જ્યોતિષી રિચાર્ડ નોલે દ્વારા બનાવવામાં આવ્યો હતો એક લાક્ષણિક વર્ષમાં સતત બેથી ચાર સંપૂર્ણ સુપરમૂન અને બેથી ચાર નવા સુપરમૂન હોઈ શકે છે બરાબર તો બહુ સામાન્ય ઘટના છે સુપરમૂનની બરાબર અને એ જ રીતે પણ આ કેમ આપણે યાદ રાખીએ છીએ કેમ ડિસ્કસ કરીએ છીએ કારણ કે આમાં આપણને ચંદ્રગ્રહણ લ્યુનર એક્લિપ્સ અને સુપરમૂન એક સાથે જોવા મળ્યા ચંદ્રગ્રહણ શું છે તો જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં જાય છે પૃથ્વી સીધો સૂર્ય અને ચંદ્રની વચ્ચે હોવી જોઈએ અને એક ચંદ્ર ગ્રહણ ફક્ત પૂર્ણ ચંદ્ર દરમિયાન જ થઈ શકે પ્રથમ ચંદ્ર પેનમ્બ્રામાં ફરે છે બરાબર તો જો આ બે ઘટનાઓ કેમ સાથે થઈએ આપણે સમજીશું બરાબર તો પેનમ્બ્રા અને ઓમ્બ્રા બરાબર એ બંને શબ્દોનો મતલબ શું છે અવકાશીય દ્રષ્ટિએ હમણાં આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું ચાલો હું તમને પહેલાં એ બતાવી દઉં તો લ્યુનર એક્લિપ્સ કઈ રીતે થાય છે

અને જ્યારે પૃથ્વીના પડછાયામાં સંપૂર્ણપણે ચંદ્ર આવી જશે તો એને શું નથી મળવાનું એને ચંદ્રના પ્રકાશ મળવાના નથી જ્યારે ચંદ્રના પ્રકાશ નથી મળવાના તો ત્યાં શું થશે સંપૂર્ણપણે અંધારું હશે અને સંપૂર્ણપણે પૃથ્વીનો પડછાયો ચંદ્રને શું કરશે ઢાંકી દેશે એટલે આપણને ચંદ્ર દેખાશે નહીં બરાબર જ્યાં સુધી જો આજે ડાર્ક બ્લુ કલર તમને દેખાય છે જે ઉંબરા છે બરાબર જ્યાં સુધી પેનમ્બ્રામાં ચંદ્ર જશે નહીં ત્યાં સુધી આપણને ચંદ્ર દેખાશે નહીં બરાબર એકવાર ચંદ્ર પેનમ્બ્રામાં આવશે બરાબર પેનમ્બ્રામાં જેવી રીતે આવશે તેવી રીતે રીતે આંશિક ચંદ્ર આપણને દેખાતો જશે બરાબર અને વસ્તુ તમને અહીંયા કહેવામાં આવી છે પ્રથમ ચંદ્ર પેનમ્બ્રામાં ફરે છે પેનમ્બ્રામાંથી ઉમરામાં જશે એટલે ચંદ્ર આપણને દેખાતો બંધ થઈ જશે કેમ કારણ કે ઉમરામાં સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં ચંદ્ર આવી જશે જો આ તમારી પૃથ્વી છે આ તમારા ઉંબરા છે જે ડાર્ક બ્લુ કલર છે અને જે ગ્રે કલર છે તે તમારું ચંદ્રનું પેનુંબ્રા વિસ્તાર છે બરાબર તો પ્રથમ ચંદ્ર પેનમ્બ્રામાં ફરે છે પૃથ્વીના પડછાયાનો તે ભાગ જ્યાં સૂર્યમાંથી તમામ પ્રકાશ અવરોધિત નથી ચંદ્રની ડિસ્કનો ભાગ નિયમિત પૂર્ણ ચંદ્ર કરતાં કેવો દેખાશે અસ્પષ્ટ દેખાશે આપણને આછોઆછ ચંદ્ર દેખાશે અને પછી ચંદ્ર પૃથ્વીના ઓમરામાં ફરે છે જ્યાં સૂર્યનો સીધો પ્રકાશ પૃથ્વી દ્વારા સંપૂર્ણપણે અવરોધિત છે બરાબર ચંદ્ર ક્યાં છુપાઈ ગયો હવે પૃથ્વીની પાછળ છુપાઈ ગયો આનો અર્થ એ છે કે પૃથ્વીના વાતાવરણ દ્વારા ચંદ્રની ડિસ્કને પ્રતિબિંબિત કરતો એકમાત્ર પ્રકાશ પહેલેથી જ પાછો ખેંચાયો છે અથવા વળ્યો છે બરાબર ચંદ્રગ્રહણ શું છે તો આ પ્રક્રિયા દરમિયાન સમગ્ર ચંદ્ર ડિસ્ક પૃથ્વીના ઊંબરામાં પ્રવેશે છે તેથી ચંદ્ર લાલ રંગનો દેખાય છે જો ચંદ્રને ડિરેક્ટ પ્રકાશ નથી મળતો બરાબર ચંદ્રને કયો પ્રકાશ મળે છે આછો આછો જે પૃથ્વીને લીધે જે ચડાઈને ગયેલો પ્રકાશ છે અવરોધાઈને ગયેલો પ્રકાશ છે આછો આછો તે મળે છે અને એને લીધે એકમાત્ર રંગ આપણને દેખાય છે એ કયો છે રાતો રંગ દેખાય છે જો કે આ કાયમ રહેશે નહીં ક્યાં સુધી રહેશે જ્યાં સુધી ચંદ્ર ઉંબરા વિસ્તારમાં છે પૃથ્વીના પડછાયામાં છે ત્યાં જ સુધી આપણને ચંદ્ર રાતા રંગનો દેખાશે બાકી પછી જેવું ડાયરેક્ટ સનલાઇટ અને મળશે એટલે ફરી પાછું રિફ્લેક્શન ચાલુ કરી દેશે લગભગ ચૌદ મિનિટ પછી ચંદ્ર પૃથ્વીના ઓમરામાંથી બહાર નીકળીને પાછો તેના પેનમ્બ્રા વિસ્તારમાં ચાલ્યો જશે અને કુલ ચંદ્રગ્રહણ થોડા કલાકો સુધી ચાલશે લાલ પ્રકાશમાં વાદળી પ્રકાશ કરતાં વધારેની ફ્રિકવન્સી છે વધારેની તરંગ લંબાઈ છે અને જે ચંદ્રગ્રહણને તેના લાક્ષણિક લાલ રંગનો રંગ આપે છે પૃથ્વી પર આપણે સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન એક સરખી અસર જોતા હોઈએ છીએ જ્યારે આકાશમાં દિવસ કરતાં વધુ લાલ રંગનો ગ્લો હોય છે વહેલી સવારનો તમે જ્યારે સૂર્યોદય થતાં તમે જ્યારે જુઓ ત્યારે તમને લાલ રંગનો સૂર્ય દેખાય સેમ તમે જ્યારે પાંચ વાગ્યા છ વાગ્યા પછી સૂર્યાસ્ત થતો જ્યારે સૂર્ય જુઓ એ પણ તમને આછા નારંગી અથવા તો રાતા રંગનો સૂર્ય દેખાય કેમ કારણ કે એની તરંગ લંબાઈ સૌથી વધુ છે અને તમારી આંખ એ રંગને વધારે રીતે જોઈ શકે છે બરાબર તો આખી પ્રક્રિયા આપણે સમજી લીધી હવે જુઓ સૂર્યગ્રહણમાં શું થશે આ તમારો ચંદ્ર છે બરાબર તે જ્યારે અહીંયા આવશે બરાબર ત્યારે તમને સૂર્યગ્રહણ થતું દેખાશે કેમ કારણ કે સૂર્યનો અમુક ભાગ ચંદ્ર દ્વારા શું થઈ જશે ઢંકાઈ જશે બરાબર ચાલો જુઓ ટોટલ સોલાર સોલર એકલિપ્સ તો ટોટલ સોલર એકલિપ્સ પણ બહુ રેર ઘટના છે બરાબર અને સૂર્યગ્રહણ છે તે સામાન્ય ઘટના છે આપણે વર્ષમાં ઘણીવાર આપણે સૂર્યગ્રહણ થતાં જોઈએ છે તો આ તમારી એક્સ્ટ્રા માહિતી માટે જેવી રીતે આપણે ટોટલ લ્યુનર એકલિપ્સ જોયું તે જ કોન્સેપ્ટ ટોટલ સોલર એકલિપ્સમાં લાગે છે બરાબર ચાલો નેક્સ્ટ જે આપણો ટૉપિક છે નિમણૂક સંબંધિત ટોપિક છે અને એ છે સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવી છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જેને આપણે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો અથવા કેન્દ્રીય શોધ બ્યુરો તરીકે ઓળખીએ છીએ તો તાજેતરમાં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના નવા ડિરેક્ટર તરીકે સુબોધ કુમાર જયસ્વાલની નિયુક્તિ કરી છે બરાબર બહુ જ અગત્યનું તમારી આવનારી એક્ઝામ માટે વન લાઈનર ક્વેશ્ચન તરીકે પણ તમને પૂછાઈ શકે અને સીબીઆઈ કઈ રીતે કાર્ય કરે છે સીબીઆઈના જ્યુરિડિક્શન શું છે સીબીઆઈની સત્તા શું છે એ બધી માહિતી પણ તમને પૂછાઈ શકે પાછલા લેક્ચર્સમાં આપણે જોયેલું કે ભાઈ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા માટે જે આપણા ચીફ ઇલેક્શન કમિશનર છે બરાબર તો એમની નિમણૂંક માટે પણ એક અલગ કોલેજિયમ પદ્ધતિની કમિટી બનાવવાની માંગ ધીરે ધીરે ઊઠી રહી છે કેમ કારણ કે વિપક્ષના જે લોકો છે અને ઘણી બધી જે સંસ્થાઓ છે લિબરલ સંસ્થાઓ એ લોકોને એવું લાગે છે કે ભાઈ આપણું જે ચૂંટણી પંચ છે તે સરકારના દબાવમાં આવીને કાર્ય કરે છે એટલે ત્યાં એવા માણસોને બેસાડવા જોઈએ કે જે દરેક પક્ષને માન્ય હોય અત્યારે માત્ર ત્યાં સરકારની મરજી ચાલે છે સરકારની સ્લેશ રાષ્ટ્રપતિની સરકાર રેકમેન્ડ કરે રાષ્ટ્રપતિ એને બેસાડી દે છે એવું હોવું જોઈએ નહીં અને ત્યારે એવું કહેવામાં આવેલું કે જે રીતે ભાઈ તમે સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂક કરો છો તે જ રીતે તમે ચીફ ઇલેક્શન કમિશનરની પણ નિમણૂક કરો બરાબર સી પણ નિમણૂક એ જ રીતે થવી જોઈએ બરાબર તો શું અલગ છે ખાસ વાત છે સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂંકમાં તો જો સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં નથી આવતી કે કાયદા મંત્રાલય દ્વારા નથી કરવામાં આવતી કે રાષ્ટ્રપતિ દ્વારા નથી કરવામાં આવતી સીબીઆઈની નિમણૂક માટે સીબીઆઈની ડિરેક્ટરના ચયન માટે એક સમિતિ બનાવવામાં આવી છે કઈ સમિતિ છે તો ત્રણ સભ્યોની સમિતિ છે એના ચેરમેન છે ભારતના પ્રધાનમંત્રી અન્ય બે સભ્યોમાં કોણ છે અન્ય બે સભ્યોમાં એક છે તમારા લોકસભામાં વિપક્ષના નેતા અને ત્રીજા સભ્ય તરીકે છે ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ગેરહાજરીમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દ્વારા નિમાયેલ કોઈ પણ જજ જે સુપ્રીમ કોર્ટથી બિલોંગ કરતા હોય બરાબર તો આ કમિટી દ્વારા સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવશે બરાબર જો આમાં વિપક્ષના જે લોકસભામાં વિપક્ષના નેતા છે તેમની પણ મંજૂરી છે એટલે આમાં બહુ બબાલ થાય નહીં બરાબર આને બહુ પક્ષપાતનો આરોપ આ જેને પણ નિમણૂક કરવામાં આવે તેના પર લાગે નહીં બરાબર તો તાજેતરમાં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના નવા ડિરેક્ટર તરીકે સુબોધ કુમાર જયસ્વાલની નિયુક્તિ કરી છે સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂક ઓગણીસો છેતાળીસના દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશ એક્ટની કલમ ચાર એ મુજબ કરવામાં આવી છે એક વાત ખાસ અંડરલાઇન કરજો કે સીબીઆઈ એ કોન્સ્ટિટ્યુશનલ સંસ્થા પણ નથી કે વૈધાનિક સંસ્થા પણ નથી સ્ટેચ્યુટરી બોડી પણ નથી બરાબર ના તો એ બંધારણીય સંસ્થા છે ના તો એ વૈધાનિક સંસ્થા છે બરાબર અને આ તમને જે ફોટામાં દેખાઈ રહ્યા છે તે નવા ડિરેક્ટર છે સીબીઆઈના સુબોધકુમાર જયસ્વલ શું છે સીબીઆઈ તો ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા સીબીઆઈની સ્થાપના ઓગણીસો ને ત્રેસઠમાં કરવામાં આવી હતી હવે સીબીઆઈ કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના કર્મચારી અને તાલીમ વિભાગ ના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે બરાબર અત્યારે કોની અંતર્ગત કામ કરે છે તો મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ પબ્લિક ગ્રીવિયન્સીસ એન્ડ પેન્શનના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ ડીઓપીટી અંતર્ગત એ કાર્ય કરે છે પહેલાં એ મંત્રાલય હેઠળ આવતું હતું બરાબર ભ્રષ્ટાચાર નિવારણ અંગેના સંથાનમ કમિટી દ્વારા સીબીઆઈની સ્થાપનાની ભલામણ કરવામાં આવી હતી ઓગણીસો બાસઠથી ઓગણીસો ચોસઠમાં કમિટી બેઠેલી બરાબર તો સંથાનમ કમિટીએ બેસિકલી રેકમેન્ડ કરેલું કે ભાઈ જે હાઈ પ્રોફાઇલ કરપ્શન કેસીસ હોય બરાબર તો એને કઈ રીતના સોલ્વ કરવા જોઈએ તો એને સોલ્વ કરવા માટે રાષ્ટ્રીય કક્ષાની એક સેન્ટ્રલ એજન્સી બનાવો જેવી રીતે યુએસએમાં તમે એફબીઆઈ જુઓ છો બરાબર તો એ કક્ષાની એક એજન્સી સીબીઆઈ ભારતમાં બનાવવામાં આવી જેથી કરીને હાઈ પ્રોફાઇલ કરપ્શનના કેસો છે તેનો એ શોધખોળ કરી શકે ત્યારબાદ એમાં રાષ્ટ્રીય સુરક્ષા કે અન્ય જો કોઈ હાઈ પ્રોફાઇલ કેસીસ હોય કે સુપ્રીમ કોર્ટ દ્વારા કે કોઈ રાજ્ય સરકારો દ્વારા જો સીબીઆઈને સોંપવામાં આવે કે કેન્દ્ર સરકાર દ્વારા જો ડિરેક્ટલી સીબીઆઈને સોંપવામાં આવે તો એ કેસોની તપાસ સીબીઆઈના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે સીબીઆઈ એ કોઈ વૈધાનિક સંસ્થા નથી તે પોતાની સત્તા કઈ રીતે મેળવે છે તો દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ દિલ્હી સ્પેશિયલ પોલીસ એક્ટ જે છે તે અંતર્ગત સીબીઆઈ પોતાની સત્તા મેળવે છે અને એ કયો કાયદો છે નાઇન્ટીન ફોર્ટી સિક્સનો કાયદો છે સીબીઆઈ એ કેન્દ્ર સરકારની મુખ્ય તપાસ એજન્સી છે તે કેન્દ્રીય તકેદારી આયોગ અને લોકપાલને પણ સહાય પૂરી પાડે છે તે ભારતીય તે ભારતની નોડલ એજન્સી તરીકે પણ કાર્ય કરે છે જે ઇન્ટરપોલ સભ્ય દેશો વતી તપાસનું સંકલન કરે છે એટલે જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય ગુનાઓ થાય અને ભારતમાં જો એની શોધખોળ કરવાની હોય તો ઇન્ટરપોલ કોને ચાર્જ સોંપશે સીબીઆઈ સાથે મળીને ઇન્ટરપોલ કામ કરશે સીબીઆઈનું નેતૃત્વ કોણ કરે છે ડિરેક્ટરની પોસ્ટ દ્વારા કરવામાં આવે છે હાલમાં સીબીઆઈ પાસે આઈપીસીના ના નાઇન કેન્દ્રીય કાયદાઓ અઢાર રાજ્યના અધિનિયમો અને બસો એકત્રીસ આઈપીસીમાં જે નોંધવામાં આવેલા છે તેવા ગુનાની તપાસ કરવાનો અધિકાર છે બરાબર એટલે સિક્સટી નાઇન એવા કાયદાઓ કે જે કેન્દ્રની લિસ્ટમાં છે અઢાર રાજ્યની લિસ્ટમાં છે તે અધિનિયમો અને બસો એકત્રીસ આઈપીસી ઇન્ડિયન પીનલ કોડમાં જે ગુનાઓ નોંધવામાં આવેલા છે ગુનાઓનું ઉલ્લેખ કરવામાં આવેલો છે તે અંતર્ગત શોધખોળ કરવાની અથવા તો તપાસ કરવાની સત્તા સીબીઆઈ પાસે છે સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક કઈ રીતે કરવામાં આવશે તો દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના પોલીસ મહાનિરીક્ષક તરીકે સીબીઆઈના ડિરેક્ટર સંસ્થાના વહીવટ માટે જવાબદાર છે સીબીઆઈ પોતાની મોટા ભાગની સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ નાઇન્ટીન ફોર્ટી સિક્સમાંથી મેળવે છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની એના માટે કોઈ અલગ કાયદાઓ નથી લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ બે હજાર તેર એ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારો કર્યો હતો અને સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂકના સંદર્ભમાં નીચેના ફેરફારો કર્યા હતા નિમણૂક સમિતિ કહી છે તો મેં ઓલરેડી ચર્ચા જેમ કરી કે કેન્દ્ર સરકાર અધ્યક્ષ તરીકે ભારતના પ્રધાનમંત્રી લોકસભામાં વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ અથવા તેમની ગેરહાજરીમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બનેલી ત્રણ સભ્યોની સમિતિની ભલામણ પર સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂક કરશે બરાબર આ કમિટી પોતાની જે ભલામણ છે તે કેન્દ્ર સરકારને મોકલી આપશે અને કેન્દ્ર સરકારનું જે મંત્રાલય છે બરાબર મિનિસ્ટ્રી ઓફ પર્સનલ અફેર્સ તે એની નિમણૂક કરશે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર ચૌદ એ સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂક સંબંધિત કમિટીની રચનામાં ફેરફાર કરેલો તેમાં જણાવાયું છે કે જ્યારે લોકસભામાં કોઈ વિપક્ષી નેતા માન્યતા નથી ત્યારે લોકસભામાં એકમાત્ર સૌથી મોટી વિપક્ષી પાર્ટીનો નેતા તે સમિતિનો સભ્ય હશે જો આવું કેમ કરવામાં આવ્યું બરાબર બે હજાર ચૌદમાં ફેરફાર કરવામાં આવ્યો અને તમને ખ્યાલ હોય તો બે હજાર ચૌદમાં આપણે ત્યાં લોકસભાની ચૂંટણી થયેલી તો એ લોકસભાની ચૂંટણીમાં એવું થયું કે કોઈ પણ પક્ષને કોઈપણ વિપક્ષી પક્ષને બરાબર કે જે સત્તામાં નથી તેમને પંચાવન કરતાં વધારે સીટો મળી નહીં અને લોકસભાની જે કાર્યવાહીની જે બુક છે કાર્યવાહીની બુકલેટમાં એવું લખેલું છે કે કોઈપણ પક્ષને ક્યારે લોકસભાના નેતાનું પદ આપી શકાય જ્યારે એ પક્ષ પાસે પંચાવન દસ ટકા સીટો હોય ટોટલ લોકસભાની સીટોનું બરાબર આપણી પાસે કેટલી સીટો છે લોકસભાની ફાઇવ ફોર્ટી થ્રી સીટો છે અને બે સીટો એંગ્લો ઇન્ડિયન માટે છે આ ફાઇવ ફોર્ટી થ્રી સીટના દસ ટકા તમે કાઢો એટલે થાય ફિફ્ટી ફોર પોઈન્ટ થ્રી સીટ્સ એને રાઉન્ડ અપ કરીને કેટલી સીટો બનાવવામાં આવી પંચાવન સીટ શું મતલબ આનો કે જ્યારે કોઈ પક્ષ પાસે ઓછામાં ઓછી દસ ટકા સીટો હશે ત્યારે જ તેને લોકસભાના વિપક્ષના નેતા તરીકેની ઓળખ આપવામાં આવશે બરાબર હવે બે હજાર ચૌદની ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી અને અન્ય કોઈ પણ પક્ષને પંચાવન જેટલી લોકસભાની સીટો મળી નહીં એટલે વિવાદ ઊભો થયો કોંગ્રેસને ત્યારે ચુમ્માળીસ સીટ મળેલી બરાબર બે હજારને ચૌદમાં તો વિવાદ એ ઊભો થયો કે ભાઈ હવે કઈ રીતના તમે વિપક્ષને ચલાવશો લોકસભામાં વિ નેતા પ્રતિપક્ષનું હોવું બહુ જરૂરી છે બરાબર તો તે સમયે સ્પીકરે નકારી દીધું કે ભાઈ નેતા પ્રતિપક્ષ વગર જ આપણો સદન ચાલશે બરાબર બધા ઘણા બધા વિપક્ષોએ વિપક્ષના જે પાર્ટીઝ હતી એ લોકોએ એનો વિરોધ કર્યો પરંતુ નેતા પ્રતિપક્ષ વગર જ સદનને ચલાવવામાં આવ્યો બરાબર પણ અન્ય ઘણી બધી એવી કમિટીઝ હતી કે જેમાં નેતા પ્રતિપક્ષની હાજરી બહુ જરૂરી હતી બરાબર નેતા પ્રતિપક્ષની મંજૂરી વગર તમે આગળ વધી શકો નહીં એટલે ઘણી બધી જગ્યાએ આ ફેરફાર કરવામાં આવ્યો કે ભાઈ ચાલો પંચાવન સીટ નથી તો હવે પંચાવનથી નીચે જે પક્ષ પાસે સૌથી વધારે સીટો હશે તેને નેતા પ્રતિપક્ષ માનીને આ બધી કમિટી ચલાવવામાં આવશે આ બધી કમિટીની કાર્યવાહી ચલાવવામાં આવશે બરાબર એટલે બે હજાર ચૌદમાં એ ફેરફાર કરવામાં આવ્યો કે જ્યારે લોકસભામાં કોઈ વિપક્ષી નેતાને માન્યતા આપવામાં નથી આવતી ત્યારે લોકસભામાં એકમાત્ર સૌથી મોટી વિપક્ષી પાર્ટીનો નેતા તે સમિતિનો સભ્ય હશે નિયામકનો કાર્યકાળ કેટલો હશે જે ડિરેક્ટર છે તેનો કાર્યકાળ વધુમાં વધુ બે વર્ષનો જે પહેલી ટર્મ આપવામાં આવશે તે બે વર્ષ તરીકેની આપવામાં આવશે તો સીબીઆઈના ડિરેક્ટરને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ બે હજાર ત્રણ દ્વારા બે વર્ષના કાર્યકાળની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે સીબીઆઈના નિયામકને લગતા એસસીના ચુકાદાઓ કયા કયા છે તો જો સીબીઆઈની પોસ્ટિંગને લઈને ઘણીવાર વિવાદ થતા હોય છે બરાબર તો માર્ચ બે હજાર ઓગણીસના આદેશમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જો કોઈ અધિકારીના રિટાયરમેન્ટમાં છ મહિના બાકી હોય તો એને તમે સીબીઆઈના ડિરેક્ટર તરીકે નિમણૂક કરી શકો નહીં એને કન્સિડરેશનમાં જ નહીં લેવાનો જો કોઈની રિટાયરમેન્ટમાં છ મહિના બાકી હોય તો તો બે માર્ચ બે હજાર ઓગણીસના આદેશમાં સુપ્રીમ કોર્ટે છ મહિનાના લઘુત્તમ અવશેષ કાર્યકાળનો નિયમ રજૂ કર્યો એટલે કે છ મહિનાથી ઓછા સમયનો કાર્યકાળ બાકી હોય તેવા કોઈ પણ અધિકારીને મુખ્ય પદ માટે વિચારણામાં લેવામાં આવતા નથી કે પ્રકાશ સિંઘના કેસમાં ડીજીપીની નિમણૂંકને લગતો હુકમ હોવા છતાં સીબીઆઈના ડિરેક્ટરને પણ વધારવામાં આવ્યો હતો એટલે એક્સેપ્શનલ કેસીસમાં સુપ્રીમ કોર્ટ પાસે તમારે મંજૂરી લેવી પડે પ્રકાશ સિંઘ કેસમાં બે હજાર છમાં સુપ્રીમ કોર્ટે એ મુદ્દા પર ભાર મૂક્યો હતો કે ડીજીપીની નિમણૂક કોના આધારે થવી જોઈએ તો સંપૂર્ણતાના આધારે હોવી જોઈએ અને એમાં તમામ પ્રકારના જે પ્રભાવ છે ઇન્ફ્લુ ઇન્ફ્લુએન્શિયલ કઈ રીતના થઈ શકે અને દબાણથી કાર્યાલયને ઉતારવો જોઈએ પ્રેશરમાં આવીને કાર્ય નહીં કરવું જોઈએ બરાબર સીબીઆઈના ડિરેક્ટરે બાકી તો એક પોલિટિકલ વેપન થઈ જાય અને એ લોકશાહીમાં શું બને ખતરારૂપ બની શકે ઓગણીસો અઠ્ઠાણુંમાં વિનિત નારાયણના ચુકાદા મુજબ સીબીઆઈના ડિરેક્ટર બે વર્ષથી ઓછા સમય સુધી આ પદ સંભાળશે એટલે હાલમાં જે નિમણૂક થાય છે તે બધી બે વર્ષના કાર્યકાળ માટે સીબીઆઈની નિમણૂક થાય છે અને ક્યારે નક્કી થઈ ગયેલું એ ઓગણીસો અઠ્ઠાણુંમાં વિનિત નારાયણ વર્સિસ ઇન્ડિયન ગવર્મેન્ટ ના કેસમાં એ નક્કી થયેલું ઉચ્ચ સ્તરીય સમિતિની અગાઉની સંમતિ સિવાય તેને સ્થાનાંતરિત કરી શકાય નહીં એટલે કે જે આ ત્રણ લોકોની સમ કમિટી છે બરાબર એ જ્યાં સુધી નહીં કે ત્યાં સુધી એને ટ્રાન્સફર પણ તમે કરી શકો નહીં દિનાકર ટુ ટુ થાઉઝન્ડ વનની સામે યુનિયન ઓફ ઇન્ડિયાના સુપ્રીમ કોર્ટ કેસમાં એવો ચુકાદો આપવામાં આવેલો કે સીબીઆઈ ડિરેક્ટરની નિવૃત્તિની તારીખે સેવામાં સૌથી વધુ ચાર બેચના આઈપીએસ અધિકારીઓ ભલે તેઓની મુક્તિને ધ્યાનમાં લીધા વગર સીબીઆઈ ડિરેક્ટરનું પદ નિમણૂક માટે વિચારણાપાત્ર હશે બરાબર એટલે શું કહેવા માગે છે કે જ્યારે એક ડિરેક્ટર નિવૃત્ત થતા હોય ત્યારે તમારે કોને ધ્યાનમાં લેવાના તો જે સૌથી સિનિયર બેચના ચાર આઈપીએસ અધિકારીઓ છે તે લોકોને તમારે ધ્યાનમાં લેવાના અને એ લોકોમાંથી કોઈ એકની પસંદગી કરીને તમારે સીબીઆઈ ડિરેક્ટરનું પદ આપવાનું બરાબર અહીંયા તમારે એ પણ જોવાનું કે સુપ્રીમ કોર્ટે બે હજાર ઓગણીસમાં શું કીધું છે કે ભાઈ છ મહિનાથી ઓછો જેનો કાર્યકાળ બાકી હોય તે લોકોને તમારે આ કન્સિડરેશનમાંથી કાઢી દેવાના પછી એ ગમે તેટલા સિનિયર હોય બરાબર તો આ આ નિયમોને આધારે સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે બરાબર આઈ હોપ કે એવરીથિંગ ઇઝ ક્લિયર આટલું ડિટેલમાં તમને એક્ઝામમાં નહીં પૂછવામાં આવે પણ આપણને હોલ જે પ્રક્રિયા છે તે આપણને ખબર હોવી જોઈએ બરાબર કે કઈ રીતે સીબીઆઈ ડિરેક્ટરનું નિમણૂક થાય છે અને શા માટે સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક નેશનલ ન્યૂઝ બને છે જ્યારે પણ થાય ત્યારે બરાબર કારણ કે આપણા દેશની એ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી છે એટલા માટે બરાબર ચાલો નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે પણ એક વૈધાનિક સંસ્થાને લગતો ટૉપિક છે અને એ છે ભારતનું કોમ્પિટિશન કમિશન બરાબર ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ અથવા તો ભારતીય સ્પર્ધા પંચ તો તાજેતરમાં વીસમી મેના રોજ ભારતના કોમ્પિટિશન કમિશનનો બારમો વાર્ષિક દિવસ મનાવવામાં આવ્યો એટલે જો બાર વર્ષ પહેલાં એની સ્થાપના કરવામાં આવી હશે શું છે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ અથવા તો સીસીઆઈ અથવા તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા તો જો નામથી જ આપણને ખબર પડે છે કે ભાઈ કઈ કોમ્પિટિશનને લગતી કોઈ સ્પર્ધા કોઈ સંસ્થા હશે કઈ જગ્યાએ કોમ્પિટિશન તો કે માર્કેટ માર્કેટમાંની કોમ્પિટિશન બરાબર તમે જો અર્થશાસ્ત્ર ભણ્યા હો તમે સાયન્સ લીધું હોય કે કોમર્સ લીધું હોય અર્થશાસ્ત્ર તમારા સ્કૂલિંગ પીરિયડ દરમિયાન ક્યારેક ને ક્યારેક તમે ભણ્યા જશો તો જો કોઈપણ દેશની ઇકોનોમી અથવા તો કોઈપણ નાના ક્ષેત્રની ઇકોનોમીને જો તમારે બેલેન્સ્ડ રીતે ચલાવી હોય તો મોનોપોલી વાળું માર્કેટ હંમેશા શું કરે તમને નુકસાન કરે હવે મોનોપોલી એટલે શું એક ઉદાહરણથી સમજીએ કે રોજ જ આપણે સવારે ઉઠીને શું કરીએ છીએ બ્રશ કરીએ છીએ બ્રશ માટે કોઈ તમે કોલગેટ વાપરતા હશો કોઈ નગરમાં ક્લોઝ અપ વાપરાતી હશે કોઈ નગરમાં કોઈ આયુર્વેદિક પાવડર વપરાતો હશે સો એન્ડ સો તમારી પાસે આજે સોથી વધારે ઓપ્શન છે ટૂથપેસ્ટ સિલેક્ટ કરવાના માની લો કે માત્રને માત્ર તમે ઘરની બહાર નીકળો છો ટૂથપેસ્ટ ખરીદવા જાઓ છો અને માત્ર ને માત્ર કોલગેટની કંપની કોલગેટ બનાવીને તમને વેચે છે આ સંજોગોમાં શું થશે ગ્રાહક પાસે ચોઈસ નથી જ્યારે ગ્રાહક પાસે ચોઈસ નથી ત્યારે વેચાણ કરતાં ક્વૉલિટી બાબતે બહુ સજાગ રહેશે નહીં બરાબર જો કોલગેટ પોતાની ક્વોલિટી ઘટાડતો પણ જાય બગાડતો પણ જાય તો પણ તમે એ કોલગેટ ખરીદવાના છો કેમ કારણ કે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન અવેલેબલ નથી બરાબર આ ઉપરાંત માની લો કે આજે કોલગેટ દસ રૂપિયામાં બસ્સો ગ્રામની પેસ્ટ વેચે છે કાલે બસો ગ્રામની પેસ્ટને એણે વીસ રૂપિયા કરી દીધા બાવીસ રૂપિયા કરી દીધા પચીસ રૂપિયા કરી દીધા તમે એને રોકી શકવાના નથી તમારે મજબૂરીમાં આવીને પણ ક્યાં તો તમારે ઘરે કોલગેટ બનાવવી પડશે બરાબર જે શક્ય નથી દરેક માટે એટલે ગ્રાહક શું કરશે બાવીસ રૂપિયા પચીસ રૂપિયા ભાવ વધારો આપીને પણ એ કોલગેટ ખરીદશે કેમ કારણ કે એના માટે જીવન જરૂરિયાતની વસ્તુ છે તો આ સંજોગોમાં ઇકોનોમી તમારી ચાલી શકે નહીં ગ્રાહકને સૌથી વધારે નુકસાન છે જે વેચાણ કરતા છે તેને સૌથી વધારે ફાયદો છે એ ગ્રાહકની મજબૂરીનો ફાયદો ઉઠાવશે એટલે સરકાર શું કરશે અન્ય લોકોને પ્રોત્સાહિત કરશે કે ભાઈ તમે પણ કોલગેટ જેવો કોઈ પ્રોડક્ટ બનાવો હવે જ્યારે કોલગેટની સામે ક્લોઝઅપ આવી ગયું કે અન્ય બીજી કંપનીઓ આવી ગઈ કે જે પણ સિમિલર કાઇન્ડ ઓફ પ્રોડક્ટ બનાવે છે એટલે શું થયું એક પ્રકારની પ્રતિસ્પર્ધા ઊભી થઈ માર્કેટમાં હવે કોલગેટ એક રૂપિયો વધારતા પહેલાં વિચારશે કે ભાઈ બાજુવાળો તો બે રૂપિયા સસ્તું આપે છે હું એક રૂપિયો વધારીશ તો મારી પેસ્ટ કોઈ ખરીદશે નહીં ક્વોલિટી બાબતે પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે રાઈટ આજે તમે સુપર માર્કેટમાં જાઓ આખો એક અડધો કિલોમીટર લાંબો સેક્શન તમારી પાસે ટૂથપેસ્ટના ઓપ્શનથી ભરેલો પડેલો હશે બરાબર તો આમાં ગ્રાહક રાજા છે ગ્રાહકને ચોઈસ કરવા મળશે ગ્રાહકને ક્વોલિટી મળશે બરાબર અને આ જ બધું મોનિટર કરવા માટે એક આયોગ બનાવવા આયોગની જરૂરિયાત ઊભી થઈ અને પ્રતિસ્પર્ધા આયોગ બનાવવામાં આવ્યો બરાબર તો સ્પર્ધા અધિનિયમ કોમ્પિટિશન એક્ટ બે હજાર બેના ઉદ્દેશોને અમલમાં મૂકવા માટે ભારતનું સ્પર્ધા પંચ એક વૈધાનિક સંસ્થા છે સીસીઆઈની સ્થાપના કેન્દ્ર સરકાર દ્વારા ચૌદમી ઓક્ટોબર બે હજાર ત્રણથી કરવામાં આવી હતી પરંતુ તે વીસમી મે બે હજાર નવના રોજ સંપૂર્ણપણે કાર્યરત થયું અને એટલા માટે વીસમી મેના રોજ એની એનિવર્સરી ઉજવવામાં આવે છે એનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે રચના કઈ રીતના હશે તો એક અધ્યક્ષ હશે અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત અન્ય છ સભ્યો હશે એટલે ટોટલ સેવન મેમ્બર બોડી છે તમારી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા સીસીઆઈની રચના શેના અંતર્ગત કરવામાં આવી તો સીસીઆઈની સ્થાપના સ્પર્ધા અધિનિયમ બે હજાર બેની જોગવાઈ હેઠળ કરવામાં આવી સ્પર્ધા અધિનિયમ બે હજાર સાત બરાબર અહીંયા કરેક્શન છે બે હજાર સાતની રચના સ્પર્ધા અધિનિયમ બે હજાર બેમાં સુધારો કર્યા પછી કરવામાં આવી હતી જેના પગલે સીસીઆઈ અને સ્પર્ધા અપીલ ટ્રિબ્યુનલની સ્થાપના થઈ એટલે જો સ્પર્ધા અધિનિયમ બે હજાર બેમાં બે હજાર સાતમાં સુધારો કરવામાં આવ્યો અને સુધારો કર્યા બાદ સીસીઆઈ અને સ્પર્ધા અપીલ ટ્રિબ્યુનલ બરાબર એટલે કે કોમ્પિટિશન ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી તો સરકારે કોમ્પિટિશન એપેલેટ ટ્રિબ્યુનલને બે હજાર સત્તરમાં નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલ એન્કલેટથી રિપ્લેસ કરી દીધી એટલે હવે તમારી પાસે જે માની લો કે તમને માર્કેટ સાથે રિલેટેડ તમે માર્કેટમાં વેચાણકર્તા તરીકે અથવા તો તમે કોઈ પ્રોડક્ટ પ્રોવાઈડ કરો છો અને તમને જો કોઈ ઇશ્યુ છે તો તમે સીધા ક્યાં જશો એન્કલેટ મેની ફરિયાદ નોંધાવવા જશો બરાબર સીસીઆઈના કાર્યો અને ભૂમિકા શું છે સીસીઆઈ એટલે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા તો સીસીઆઈના કાર્યો અને ભૂમિકા શું છે તો સ્પર્ધા પર પ્રતિકૂળ અસર પાડતી પ્રથાઓને દૂર કરવી સ્પર્ધાને પ્રોત્સાહન અને ટકાવી રાખવા ગ્રાહકના હિતોનું રક્ષણ કરવું તથા ભારતના બજારોમાં વેપારના સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી તો એનું મુખ્ય કાર્ય છે ભારતનું કોમ્પિટિશન કમિશન તેના ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે નીચેના પગલાં લે છે કયા કયા પગલાં લે છે તો ગ્રાહકોના લાભ અને કલ્યાણ માટે બજારોને કાર્યરત કરવા માટે ગ્રાહક કલ્યાણ અર્થતંત્રના ઝડપી અને વ્યાપક વિકાસ માટે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓમાં ન્યાયી અને સ સ્વસ્થ સ્પર્ધાની ખાતરી કરવી આર્થિક સંસાધનોના સૌથી કાર્યક્ષમ ઉપયોગને અસરકારક બનાવવા લક્ષ્ય સાથે સ્પર્ધાની નીતિઓને લાગુ કરવી સ્પર્ધા કાયદા સાથે સુસંગત ક્ષેત્રીય નિયમનકારી કાયદાના સરળ ગોઠવણીને સુનિશ્ચિત કરવી બરાબર છે કોમ્પિટિશન એક્ટ બનાવવામાં આવ્યા છે કે ભાઈ તમારા ધંધો બિઝનેસ કરવા માટે અમુક નિયમો હોવા જોઈએ માર્કેટના અમુક નિયમોને તમારે ફોલો કરવા જ પડશે તો એનું અમલ થાય છે કે નહીં એની એ સુનિશ્ચિત કરવાનું તથા ક્ષેત્રીય નિયમનકારો સાથે અસરકારક સંબંધો અને ક્રિયા વિકાસ અને સંવર્ધન કરવું માની લો કે જે નિયમો કાપડ ઉદ્યોગ માટે બનાવવામાં આવ્યા હોય એ નિયમો હીરા ઉદ્યોગને બેઠે બેઠા લાગુ પડી શકે નહીં તો જે રીજનલ ક્ષેત્રવાઇઝ જે લો બનાવવા પડે એ લો બનાવવાનું કામ પણ કોણ કરશે સીસીઆઈ કરશે અસરકારક રીતે સ્પર્ધાની હિમાયત હાથ ધરવી તથા ભારતીય અર્થવ્યવસ્થામાં સ્પર્ધા સંસ્કૃતિની સ્થાપના હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ બરાબર તો સ્પર્ધા સંસ્કૃતિની સ્થાપના અને સંવર્ધન માટે તમામ હિતધારકો વચ્ચે સ્પર્ધાના ફાયદાઓની માહિતી કરવી બરાબર જેથી કરીને કોઈ ખોટી રીતે સ્પર્ધામાં આગળ વધવાનો પ્રયાસ નહીં કરે અથવા તો બીજા કોઈ માટે ઓબસ્ટેકલ ઊભા નહીં કરે બરાબર તો આટલું કામ છે કોનું સીસીઆઈનું સીસીઆઈની જરૂરિયાત શોધી તો નિઃશુલ્ક એન્ટરપ્રાઇઝને પ્રોત્સાહન મળે તે માટે આર્થિક સ્વતંત્રતા અને મફત એન્ટરપ્રાઇઝ સિસ્ટમની જાળવણી માટે સ્પર્ધા મહત્વપૂર્ણ છે મેં કીધું ને કે જો સરકાર લાઇસન્સ નહીં આપે બીજી કંપનીઓને તો માત્ર તમારી પાસે કોલગેટનો ઓપ્શન હતો પરંતુ આપણે વિદેશી કંપનીઓ માટે માર્કેટ ખોલી દીધા સ્વદેશી કંપનીઓ માટે માર્કેટ ખોલી દીધા એટલે હવે ગ્રાહક પાસે ચોઈસ છે ગ્રાહકને સસ્તું પસંદ કરવું છે તો સસ્તી વસ્તુ પણ અવેલેબલ છે મોંઘામાં મોંઘું વસ્તુ પણ તમારી માટે અવેલેબલ છે બજારની વિકૃતિઓ સામે રક્ષણ મળે તે માટે સીસીઆઈની જરૂરિયાત છે મોનિટરિંગ બોડી તરીકે તો સ્પર્ધાના કાયદાની જરૂરિયાત ઊભી થાય છે કારણ કે બજારો નિષ્ફળતાઓ અને વિકૃતિઓથી પીડાઈ શકે છે અને વિવિધ ખેલાડીઓ સ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓનો સહારો લઈ શકે છે જેમ કે કોર્ટેલ અને વર્ચસ્વનો દુરુપયોગ વગેરે જે આર્થિક કાર્યક્ષમતા અને ગ્રાહક કલ્યાણને પ્રતિકૂળ અસર કરે છે જો કઈ વિકૃતિઓની વાત થઈ જો હું હમણાં બહુ લેટેસ્ટ ઉદાહરણ તમને આપું તમે બધા જ ગૂગલ પે ગૂગલ પ્લે સ્ટોર પેટીએમ ફોનપે આ બધા પ્લેટફોર્મ્સથી વાકેફ છો તો છેલ્લા થોડા વર્ષોમાં આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છે શું છે ડિજિટલ ઇન્ડિયા કે તમે શાકભાજી પણ લેવા જાઓ ને તો તમારે કેશથી વ્યવહાર નહીં કરવાનો એવી એપ્લિકેશનનો ઉપયોગ કરો કે જેનાથી તમે ડિજિટલી મની ટ્રાન્સફર કરી શકો બરાબર જ્યારે નવું નવું આવ્યું ત્યારે આપણી પાસે માત્ર એક કે બે એપ્લિકેશન હતી આજે તમારી પાસે સત્તર એપ્લિકેશન છે કે ભાઈ જેનો ઉપયોગ કરીને તમે એકમાં એક અકાઉન્ટથી બીજા અકાઉન્ટને પૈસા મોકલી શકો એક ફોન નંબરથી બીજા ફોન નંબરને પૈસા મોકલી શકો એક સ્થળેથી બીજા સ્થળે વિદિન ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ તમે પૈસા મોકલી શકો બરાબર તો હમણાં બે ગયા વર્ષે બે હજાર ઓગણીસમાં બરાબર લોકડાઉન પહેલાં પેટીએમ અને ગૂગલ વચ્ચે બહુ મોટો વિવાદ ઊભો થયો બરાબર પેટીએમ ભારતીય કંપની જે ભારતીય સ્ટાર્ટઅપ છે અને પેટીએમે આ ક્ષેત્રમાં મની ટ્રાન્સફરના ક્ષેત્રમાં પોતાની બહુ મજબૂત પકડ જમાવી લીધી છે તમે કોઈના પણ મોબાઈલમાં જુઓ ચાહે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતો હોય કે આઈઓએસ મોબાઈલ વાપરતો હોય તમને પેટીએમ એપ્લિકેશન લગભગ લગભગ જોવા મળી જશે બરાબર અન્ય કોઈ એપ્લિકેશન મળે નહીં મળે પેટીએમ તમને લગભગ મળી જશે કારણ કે પેટીએમ એ પ્ર એ સમયે એ પ્રકારનું માર્કેટિંગ કરેલું ઘણા બધા ઓફર્સ આપેલી યુઝર્સને બરાબર એટલે પેટીએમથી બધા વાકેફ છે અને પેટીએમનો બહોળા પ્રમાણમાં લોકો ઉપયોગ કરે છે બરાબર હવે જ્યારે ગૂગલે ભારતમાં પોતાની મની ટ્રાન્સફર ફેસિલિટી સ્ટાર્ટ કરી ત્યારે એને પગ જમાવવામાં કાફી તકલીફ પડી એને યુઝર્સ બનાવવામાં કાફી તકલીફ પડી યુઝર સુધી પહોંચવામાં બહુ તકલીફ પડી કેમ કારણ કે ઓલરેડી બધા શું યુઝ કરતા હતા પેટીએમ યુઝ કરતા હતા હવે ગૂગલે અહીંયા પોતાના વર્ચસ્વનો દુરુપયોગ કર્યો તમે જેટલા પણ એન્ડ્રોઈડ મોબાઈલ વાપરો છો તેમાં તમે ગૂગલ પ્લે સ્ટોર વાપરો છો એટલે એનું જે નિયંત્રણ છે તે કોણ કરે છે ગૂગલ કરે છે હવે ગૂગલે શું કર્યું કેમ કે ગૂગલ પ્લે સ્ટોરનું નિયંત્રણ ગૂગલના હાથમાં છે એણે પેટીએમની જે મોબાઈલ એપ્લિકેશન હતી એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર એને એન્ડ્રો ગૂગલ પ્લે સ્ટોરમાંથી શું કરી દીધી હટાવી દીધી બરાબર અમુક કલાક માટે એટલે હવે શું થયું કે જે એન્ડ્રોઈડ યુઝર્સ છે તે પેટીએમને ના તો ડાઉનલોડ કરી શકે ના તો અપલોડ કરી શકે ના પેટીએમ વાપરી શકે બરાબર તો ધીસ ઇઝ અ બેડ ટેક્ટીક આ પોતાના વર્ચસ્વનો તમે દુરુપયોગ કરેલો કહેવાય બરાબર તમારે જો યુઝર સુધી પહોંચવું છે તો તમારા મેરિટ્સ પર તમારે યુઝર સુધી પહોંચવું પડશે પેટીએમ પાસે પોતાની કોઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી એટલે પેટીએમ પાસે યુઝર સુધી પહોંચવાનો બીજો કોઈ રસ્તો નથી બરાબર અને પછી આમાં સરકારે અને કોર્ટે ઇન્ટરવ્યુન કરવું પડેલું કોર્ટે ગૂગલને દંડ કરેલો અને પછી પેટીએમની એપ્લિકેશનને ફરી પાછી પ્લે સ્ટોર પર મૂકવામાં આવેલી તો આવું નહીં થાય એટલે કોમ્પિટિશન કમિશન તે સમયે પણ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા ઇન્ટરવ્યુન કરેલું અને હજુ પણ ગૂગલ સામે તપાસ ચાલુ છે કે ભાઈ ગૂગલ કયા કયા ક્ષેત્રમાં આ પ્રકારની જે તાનાશાહી છે તે બતાવે છે બરાબર તો આ પ્રકારના વર્ચસ્વનો દુરુપયોગ નહીં થાય તે માટે મોનિટર કોણ કરશે સીસીઆઈ કરશે ઘરેલુ ઉદ્યોગોને પ્રોત્સાહન તો અર્થશાસ્ત્ર છેલ્લા થોડા વખતમાં બરાબર આપણે નાઇન્ટીન નાઇન્ટી ટુમાં જ ઉદારીકરણ અપનાવેલી ઉદારીકરણની નીતિ અપનાવેલી એટલે શું કે જેને બિઝનેસ કરવો હોય તેને લાઇસન્સ આપી દેવાના બરાબર જેથી કરીને આપણી દેશની ઇકોનોમી શું થાય ગ્રો થાય આપણે શું કર્યું વિદેશોને વિદેશી કંપનીઓને પણ લાઇસન્સ આપ્યા હવે વિદેશી કંપનીઓ જ્યારે અહીંયા આવે છે એ લોકો ઓલરેડી બહુ મોટું ફંડ અને રિસોર્સિસ લઈને આવે છે એટલું ફંડ ભારતીય કંપનીઓ પાસે હોતું નથી તો ભારતીય સ્ટાર્ટઅપ્સના હિતોની રક્ષા થાય તે જોવાનું કામ પણ કોનું છે સીસીઆઈનું છે બરાબર એટલે પછી નિયમોમાં એવા ફેરફાર કરવામાં આવ્યા કે જ્યારે કોઈ વિદેશી કંપની ભારતમાં રોકાણ કરે ત્યારે કોઈ ભારતીય એન્ટિટી એમાં પાર્ટનરશીપમાં હોવી જોઈએ તો જ તમે રોકાણ કરી શકો તો જ વિદેશી કંપની પોતાનો વ્યાપાર કરી શકે અધરવાઇઝ કરી શકશે નહીં તો આવા ઘણા બધા નિયમો બનાવવામાં આવ્યા જેથી કરીએ ભારતીય હિતોની રક્ષા થઈ શકે તો ઘરેલુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું એ જોવાનું કામ પણ સીસીઆઈનું છે અર્થશાસ્ત્રને બંધ અર્થતંત્રથી ખુલ્લી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છે આપણે સ્થાનિક ઉદ્યોગોની સતત સદ્ધરતાને સુનિશ્ચિત કરવા માટે અસરકારક સ્પર્ધા આયોગ જરૂરી છે વિદેશી રોકાણમાં વધારો સ્પર્ધાના ફાયદાઓ મેળવવા માટે કાળજીપૂર્વક સંતુલિત હોવો જોઈએ બરાબર જે આપણે ઓલરેડી ચર્ચા કરી તો આ બધા કામ હતા તમારા સીસીઆઈના બરાબર આઈ હોપ કે સીસીઆઈને આપણે ઉપરથી નીચે સંપૂર્ણ રીતે સમજી લીધું છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે એક પોઝિટિવ ન્યૂઝ છે અને એ છે ડિસિન્ફેક્શન સિસ્ટમ વિકસાવવામાં આવી છે જેને નામ આપવામાં આવ્યું છે વજ્ર કવચ તો વજ્ર કવચ એ એક સરળ જીવાણુ નાશ નાશક પ્રક્રિયા છે જે કોરોના વોરિયર્સને તેમના માસ્ક અને પીપીઈ કીટનો ફરીથી ઉપયોગ કરવામાં મદદ કરશે જો અત્યારે શું થાય છે કે ડેઈલી બેસિસ પર અથવા તો બાય ડેલી બેસિસ પર જે પીપીઈ કીટ ડોક્ટરો વાપરે છે અને જે ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ વાપરે છે તેનો શું કરી દેવામાં આવે છે વિનાશ કરી દેવામાં આવે છે એને લીધે જે મેડિકલ વેસ્ટ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છેલ્લા એક બે વર્ષમાં બરાબર તો આપણને અહીંયા પર્યાવરણમાં પણ ફાયદો થતો જોવા મળશે કારણ કે હવે જે માસ્ક છે પીપી કીટ છે તે રીયુઝેબલ થઈ શકશે અને કેમ રિયુઝેબલ થઈ શકશે કારણ કે વજ્ર નામનું એક યંત્ર આપણી પાસે આવી ગયું છે જે સંપૂર્ણપણે જે આ બધા જે ઇક્વિપમેન્ટ્સ છે અથવા તો જે પીપી કીટ્સ છે તેને સંપૂર્ણપણે ડિસઇન્ફેક્ટન્ટ કરીને આપણને આપશે તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આરંભાયેલા નિધિ પ્રયાસ કાર્યક્રમ હેઠળ આ તકનીકનો વિકાસ કરવામાં આવ્યો છે બરાબર શું છે વજ્ર કવચ તો વજ્ર કવચ એ અલ્ટ્રા વાયોલેટ ની મદદથી નાશક ક્રિયા સિસ્ટમ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પીપી એન નાઇન્ટી ફાઇવ માસ્ક કોટ ગ્લોવસ અને ગાઉનથી રોગ પેદા કરતા સાર્સકોવ ટુ વાયરસના કોઈપણ સંભવિત નિશાનોને દૂર કરે છે એને સંપૂર્ણપણે ડિસઇન્ફેક્ટ કરે છે તે પીપીઈ અને હેલ્થકેર કામદારો દ્વારા ઉપયોગમાં લેવાતા લેવામાં આવતી અન્ય સામગ્રીનો ફરીથી ઉપયોગ સક્ષમ કરે છે આ રીતે બાયોમેડિકલ કચરો ઉત્પન્ન કરવામાં મદદ કરી માત્ર તેમનું જ નહીં પરંતુ આપણા પર્યાવરણનું પણ રક્ષણ કરે છે જો હોસ્પિટલની પણ કોસ્ટ ઘટી જશે અને પર્યાવરણને પણ ઓછું નુકસાન થશે તે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણોને વધુ ઉપલબ્ધ સસ્તું અને સુલભ બનાવી રહ્યું છે નિધિ પ્રયાસ શું છે તો નિધિ પ્રયાસ એટલે કે નેશનલ ઇનિશિયેટિવ ફોર ડેવલપિંગ એન્ડ હાર્નેસિંગ ઇનોવેશન પ્રમોટિંગ એન્ડ એક્સેલરેટિંગ યંગ એન્ડ અસ્પાયરિંગ ઇનોવેટર્સ એન્ડ સ્ટાર્ટઅપ્સ સો જુઓ નિધિ પ્રયાસ અંતર્ગત દરેક ક્ષેત્રમાં એવા સ્ટાર્ટઅપ્સ અને એવા યંગસ્ટર્સને પ્રોત્સાહન આપવામાં આવશે કે જેથી કરીને એ લોકો સમાજ કલ્યાણ માટેનું કામ કરી શકે એવા કોઈ ઉપકરણો અથવા તો સર્વિસીસ વિકસાવી શકે જેથી કરીને લાર્જર સોસાયટીને ફાયદો થઈ શકે બરાબર તો વિજ્ઞાન અને તકનીકી વિભાગે એક નિધિ કાર્યક્રમ શરૂ કર્યો છે જે અંતર્ગત ઇન્ક્યુબેટર્સ બીજ ભંડોળ પ્રવેગક સ્થાપવા અને નવીનતાઓ તથા ઉદ્યમીઓ માટે પ્રૂફ ઓફ કોન્સેપ્ટ અનુદાન માટેના કાર્યો કરવામાં આવે છે તમારી પાસે જો કોઈ આઈડિયા છે બરાબર એ તમે જો સરકાર સમક્ષ પ્રસ્તુત કરો અને સરકારને લાગે કે હા ચાલો આ આઈડિયા લાર્જર પર્સ્પેક્ટિવ અને એક વાયેબલ બિઝનેસમાં ફેરવી શકાય તેમ છે તો સરકાર એને ભંડોળ આપશે અને તમે એના પર કામ કરશો એ પૈસા દ્વારા રૂપિયા દ્વારા અને તમે એ તમારો એક વાયેબલ બિઝનેસ તમે સ્ટાર્ટ કરી શકશો નિધિ અંતર્ગત પ્રયાસ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે જેમાં સ્થાપિત ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર્સ જેને ટીબીઆઈ તરીકે ઓળખવામાં આવે છે તો ટીબીઆઈને નવીનતાઓ અને સાહસિકતાના પ્રૂફ એટલે કે પીઓસી પ્રૂફ ઓફ કોન્સેપ્ટ અને વિકાસશીલ પ્રોટોટાઇપ્સ માટેના અનુદાનવાળા ઉદ્યોગકોને સહાય માટે પ્રયાસ ગ્રાન્ટ આપવામાં આવે છે સરકાર તમને ગ્રાન્ટ પૂરી પાડશે કે ચાલો તમારી પાસે આઈડિયા છે તમે આનું ઉત્પાદન શરૂ કરો અને એને વાયબલ બિઝનેસ આઈડિયામાં ફેરવો બરાબર તો પ્રૂફ ઓફ કોન્સેપ્ટ એ પુરાવો છે કે વ્યવસાયિક વિચાર કામ કરે છે બરાબર આજથી પાંચ વર્ષ પહેલાં આપણને ઝોમેટો કે સ્વિગી વિશે આપણને જ્યારે કોઈએ કીધું હતું તો આપણે કદાચ નહીં માનતા પણ આજે ઝોમેટો અને સ્વિગી એ આપણા માટે એક રિયાલિટીની વસ્તુ છે ઉબર કે ઓલા વિશે કોઈએ કીધું હશે ત્યારે આપણે ઇમેજિન નહોતા કરતા આજે આપણા માટે ઇમે આપણા ડે ટુ ડે લાઈફમાં વણાયેલી વસ્તુ છે બિગ બાસ્કેટ છે કે અન્ય જે ઘર સુધી તમારી પહોંચાડતી સામગ્રીઓની જે એપ્લિકેશન છે બરાબર તો એ આજે આપણા માટે રિયાલિટી છે પ્રયાસ સેન્ટર સ્થાપવા માટે ટીબીઆઈને બરાબર ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટરને મહત્તમ બસો વીસ લાખ રૂપિયા આપવામાં આવશે જેમાં પ્રયાસ શાળા માટે સો લાખ રૂપિયા પ્રયાસ સેન્ટરના ઓપરેશનલ ખર્ચ માટે વીસ લાખ રૂપિયા અને મહત્તમ દસ લાખ રૂપિયા પ્રોટોટાઇપ વિકસાવવા માટે એક ઇનોવેટરને આપવામાં આવશે વર્ષ દરમિયાન બરાબર ઉદ્દેશો શું છે તો પ્રોટોટાઈપ પર નવીન વિચારનું ભાષાંતર થઈ શકે કોઈ એક આઈડિયા હોય ને એના પર જો થોડું ભંડોળ મળી રહે તો એ આઈડિયા વાયબલ બિઝનેસ સોલ્યુશનમાં પરિણમી શકે ઝડપી પ્રયોગ માટે પ્લેટફોર્મ પ્રદાન કરવા અને બજારની મુસાફરીના વિચારમાં અભિગમોને સંશોધિત કરવા કે ભાઈ માર્કેટની ડિમાન્ડ શું છે તે રીતે આપણે આપણો બિઝનેસ વિકસાવવો જોઈએ સ્થાનિક અને વૈશ્વિક સમસ્યાઓથી સંબંધિત નવીન ઉકેલો ઉત્પન્ન કરવા ઉત્સાહ અને ક્ષમતાઓ હલ કરવામાં સમસ્યા દર્શાવતા મોટી સંખ્યામાં યુવાનોને આકર્ષવા તેમની નવીન તકનીક વિજ્ઞાન નવીનતા આધારિત સ્ટાર્ટઅપ્સ પર કામ કરવા માટે તથા ઇન્ક્યુબેટર્સને નવીન સ્ટાર્ટઅપ્સની ગુણવત્તા અને જથ્થાની દ્રષ્ટિએ પાઇપલાઇન વધારવા માટે બરાબર તો આ બધા જે કામ છે તે કોના દ્વારા કરવામાં આવશે આજે બસો વીસ લાખની ગ્રાન્ટ આપવામાં આવશે ટીબીઆઈને બરાબર ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટરને તો એ અંતર્ગત આ બધા કાર્યો કરવામાં આવશે નેક્સ્ટ જે આપણું ટૉપિક છે તે ડિફેન્સને લગતો ટૉપિક છે ને એ છે ઓપીવી સજગ તો તાજેતરમાં ઓફશોર પેટ્રોલ વેસેલ ઓપીવી ઓફશોર પેટ્રોલ વેસેલ સજગને ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ કરવામાં આવ્યો છે અને કાર્યરત થઈ ગયું છે બરાબર ભારતીય કોસ્ટગાર્ડ એટલે ભારતીય તટરક્ષક જે આપણી દરિયાઈ સીમા છે તેની રક્ષા માટે ભારતીય તટરક્ષક કામ કરે બરાબર શું છે સજગ તો તેને ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરેલા અને નિર્માણ પામેલા પાંચ ઓપીવીમાંથી ત્રીજા સ્થાને મૂકવામાં આવ્યું છે બરાબર સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા બરાબર તે મેક ઇન ઇન્ડિયા નીતિ અંતર્ગત બનાવવામાં આવ્યું છે અન્ય ચાર ઓફશોર પેટ્રોલ વેહિકલ કયા કયા છે પેટ્રોલ વેસલ કયા કયા છે એ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપ સક્ષમ ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપ સચેત ઇન્ડિયન કોસ્ટગાર્ડ સુજીત અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાર્થક તો જુઓ સક્ષમ અને સચેત ઓલરેડી કાર્યરત છે સજગ પણ કાર્યરત કરી દેવામાં આવ્યું છે સુજીત અને સાર્થક ઓન ગોઈંગ છે બરાબર એ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે અને આવનારા થોડા સમયમાં એને પણ કાર્યરત કરી દેવામાં આવશે તેમાં અદ્યતન ટેકનોલોજી સાધનો શસ્ત્રો અને સેન્સર જોડિયા એન્જિન હેલિકોપ્ટર અને ચાર હાઈસ્પીડ બોટ વાહન કરવામાં સક્ષમ છે ઓપીવી એ લાંબા દરિયા કિનારે આવેલા દરિયાઈ જહાજો છે જે દરિયા અને ઓફશોર પેટ્રોલિંગ પોલીસિંગ મેરીટાઇમ ઝોન કંટ્રોલ એન્ડ સર્વેલન્સ એન્ટી સ્મગલિંગ અને પાયરસી વિરોધી કામગીરીને મર્યાદિત યુદ્ધ સમયની ભૂમિકાઓ સાથે સક્ષમ છે તે આવનારા વર્ષોમાં વધુ મોટી જવાબદારીઓનું સંચાલન કરવામાં મદદ કરશે અને સલામત સલામત અને સ્વચ્છ સમુદ્રની ખાતરી કરવા તેમજ પડોશમાં દરિયાઈ કટોકટીઓને તાત્કાલિક પ્રતિક્રિયા આપવા માટે આઈસીજીની સહવર્તી બહુવિધ કામગીરીને ક્ષમતાને મજબૂત બનાવે છે બરાબર તો જુઓ નેવી આર્મી અને એરફોર્સ તો આપણી પાસે છે જ છે છતાં પણ આની કેમ જરૂર પડી તો ઓગણીસો એકોતેરના યુદ્ધ પછી રુસ્તમજી કમિટીએ એવું રેકમેન્ડ કરેલું કે ભાઈ આપણી પાસે દરિયાઈ પેટ્રોલિંગ માટે કે જે નોન મિલિટરી વર્ક કરે બરાબર તો એવી નોન મિલિટરી વર્ક માટે પણ આપણી પાસે એક આખું એક યુનિટ હોવું જોઈએ અને એનાથી આપણને ઇન્ડિયન કોસ્ટગાર્ડનો જન્મ થયેલો બરાબર તો શું છે ભારતીય કોસ્ટગાર્ડ તો તે સંરક્ષણ મંત્રાલય હેઠળ સશસ્ત્ર દળ શોધ અને બચાવ અને મેરીટાઈમ લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે એટલે દરિયાઈ કાયદાઓનું જો પાલન કરાવવું હોય જે વાહનો જતા હોય દરિયામાં તો એ કોણ કરશે કોસ્ટગાર્ડ કરશે તેમાં સપાટી અને હવા બંને કામગીરી માટે કાર્યક્ષમતાની વિશાળ શ્રેણી છે તે વિશ્વનો સૌથી મોટો કોસ્ટગાર્ડ યુનિટ છે કોઈ દેશ પાસે આપણા જેટલો મોટો કોસ્ટગાર્ડ યુનિટ નથી એની સ્થાપના અઢાર ઓગસ્ટ ઓગણીસો ઇઠ્યોતેરમાં કોસ્ટગાર્ડ એક્ટ ઓગણીસો ઇઠ્યોતેર દ્વારા કરવામાં આવી હતી તે બિન સૈન્ય કાર્ય કરે છે નોન મિલિટરી વર્ક માટે એમનું મુખ્ય કામ છે આઈસીજી રચવાનો ખ્યાલ એ ઓગણીસો એકોતેરના યુદ્ધ પછી અમલમાં આવેલો જે બહુ પરિમાણીય કોસ્ટગાર્ડની બ્લુ પ્રિન્ટની કલ્પના સ્વપ્ન દ્રષ્ટા રૂસ્તમજી કમિટીએ કરેલી હતી તમે જો કોઈ વાર સોમનાથના મંદિરે ગયા હોય તો સોમનાથના દરિયા કિનારે તમે જુઓ તો દૂર દૂર સુધી તમને વાહનો ઊભેલા દેખાય જહાજો ઉભેલા દેખાય મોટા મોટા જહાજો કતારમાં તો એ જે જહાજો છે તે કોસ્ટગાર્ડના જહાજો છે બરાબર અને કેમ ત્યાં કતારમાં તમને ઊભેલા દેખાય મોટા ભાગના સમયે કારણ કે જે પાકિસ્તાનની બોર્ડર છે તે આપણા માટે બહુ ક્રુશિયલ બોર્ડર છે ક્રિટિકલ બોર્ડર છે અને એનું પેટ્રોલિંગ કરવું આપણા માટે બહુ જરૂરી છે એટલે ત્યાં મોટા પ્રમાણમાં કોસ્ટગાર્ડના જહાજોનો ખડકલો તમને જોવા મળે બરાબર તો આ સંસ્થાનું નેતૃત્વ ડિરેક્ટર જનરલ ઓફ ઇન્ડિયન કોસ્ટગાર્ડ કરે છે જેને ડીજી આઈસીજી કહેવામાં આવે છે અને તે નવી દિલ્હી સ્થિત કોસ્ટગાર્ડ હેડક્વાર્ટરથી આખા દેશમાં કોસ્ટગાર્ડનું સંચાલન કરે છે બરાબર તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની કોસ્ટગાર્ડ વિશે અધિકાર ક્ષેત્ર કયું છે તો તે ભારતના પ્રાદેશિક જળ ક્ષેત્રનો અધિકાર ધરાવે છે જેમાં સમાવિષ્ટ ઝોન અને વિશિષ્ટ આર્થિક ક્ષેત્રનો સમાવેશ થાય છે કાર્ય શું છે તો ભારતના દરિયાઈ ક્ષેત્રમાં દરિયાઈ પર્યાવરણ સુરક્ષા માટે જવાબદાર છે ભારતીય પાણીમાં જો ઓઇલ સ્પીલની ઘટના થાય તો એ ઓઇલ સ્પીલના સંકલનનું કામ કોણ કરશે પ્રતિક્રિયા આપવા માટે સંકલન સત્તા તરીકે કોસ્ટગાર્ડ કામ કરે છે ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરે છે અને દરિયાઈ કાયદાને લાગુ કરાવવામાં મદદ કરે છે તો આ તો તમારો આજનો લેક્ચર આઈ હોપ કે તમને દરેક ટૉપિકમાં સમજ પડી છે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેપી થેન્ક યુ